જય કૃષ્ણ વિદ્યાર્થીઓ ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણ સાથે પોથીમાં દાખલા નંબર 40 થી આપણે શીખવાનો છે ગયા વિડિયોમાં આપણે દાખલા નંબર 41 સુધી 40 39 સુધી આપણે શીખી ગયા દાખલા નંબર 40 થી 40 ની રકમ સમજો તમારી સામે તમારી ગણિતની સાથે પોથી પેજ નંબર 37 પર દાખલા નંબર 40 સમજો 1 કિગ્રા દાળની કિંમત રૂપિયા 78 છે જો 5.6 ચતુર્થાંશ કિગ્રા દાળ જોઈતી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે 5.6 ચતુર્થાંશ કિગ્રા દાળ જોઈએ છે બરાબર તો 5 કિલો જે આ પૂર્ણાંક છે 5 કિલો આખી અને ઉપર 6 ચતુર્થાંશ જોઈએ છે તો પહેલા 5 કિલો ની આપણે ગણતરી કરી લેશું કે 5 કિલો ના કેટલા રૂપિયા થાય અને પછી 6 ચતુર્થાંશ ના કેટલા રૂપિયા થાય એની ગણતરી કરશું બરાબર તો પહેલા લખશું કે 1 કિગ્રા દાળની કિંમત 78 રૂપિયા રકમમાં આપેલી છે કેટલા રૂપિયા છે તો 78 રૂપિયા તો પહેલા લખશું 1 કિગ્રા દાળની કિંમત 78 રૂપિયા 5.6 ચતુર્થાંશ એને કેટલી દાળ જોઈએ છે તો કે 5 કિલો આખી અને 6 ચતુર્થાંશ કિગ્રા દાળની કિંમત બરાબર પહેલા 78 છે કુલ મૂળ ભાવ છે એને ગુણ્યા 5 કરશો કારણ કે 5 કિગ્રા પૂરેપૂરું છે 5 પૂર્ણાંક છે એટલે 5 કિલો તો પૂરી જોઈએ છે ત્યારબાદ 6 ચતુર્થાંશની ગણતરી કરશો તો 78 ગુણ્યા 5 તમને ગુણાકાર મોઢે આવતો હોય તો આગળ ગુણાકાર પણ કરી શકો કે 5 48 ને 0 વધી 4 5 કરતા 35 35 માં 4 ઉમેરો તો 39 ન આવતો તો રફમાં પણ તમે કરી શકો ત્યારબાદ 6 ચતુર્થાંશ ની આપણે ગણતરી કરશું પહેલા 5 કિગ્રા ની કરશું ત્યારબાદ 6 ચતુર્થાંશ તો 78 ગુણ્યા 6 છેદમાં 4 હવે 4 સાથે 78 ના છેદ ના જેના છેદ ઉડતા હોય એને ઉડાડવાના અપૂર્ણાંક સંખ્યા છે અંશ અને છેદ છે માટે છેદ ઉડાડવા પડે તો કે 3 2 6 2 2 4 3 ઉપર 2 નીચે 2 સાથે 78 નો ભાગાકાર કરો તો કે 39 2 78 ભાગફળમાં આવે 39 તો 39 મોટી સંખ્યા આગળ રખાય 39 એટલે 2 અને 78 ઉડી ગયા ને બેટા 39 અહીંયા 39 લીધા ગુણાકાર કરીને અહીંયા 3 લીધા તો 39 ગુણ્યા 3 એનો પણ આડો ગુણાકાર કરો 3 9 27 નો સાતડો વધી 2 3 કરી 9 9 માં 2 ઉમેરી દો 11 હવે 5 કિલો ના ભાવ આટલા થયા 6 ચતુર્થાંશ દાળના ભાવ આટલા થયા 2 નો કરો સરવાળો તો 0 માં 7 ઉમેરો 7 9 માં 1 ઉમેરો 10 ની 0 વધી 1 3 ને 4 ને 5 એટલે 507 રૂપિયા તો પૂરો જવાબ લખાય તો તેણે 507 રૂપિયા ચૂકવવા પડે કેટલા રૂપિયા ચૂકવવા પડે 507 રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ દાખલો છે 40 રકમ સમજો વ્યવહારિક દાખલામાં રકમ 2 થી 3 વખત ધ્યાનથી વાંચવાની તો જ તમને તે દાખલામાં શું કરવાનું છે એ ખબર પડે દાખલા નંબર 41 1 કિગ્રા ટામેટાનો ભાવ 14 રૂપિયા છે 1 કિગ્રા બટાટાનો ભાવ 10 રૂપિયા છે 1 કિગ્રા દૂધીનો ભાવ 9 રૂપિયા છે જો રેસ માને 1.1 કિગ્રા ટામેટા 2.25 કિગ્રા બટાકા અને 2 કિગ્રા દૂધી લેવી હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે ટામેટાનો ભાવ 14 રૂપિયા આવ્યા છે તો એને કેટલા ટમેટા ખરીદવા છે તો કે 1.1 એટલે 1 કિલો તો આખા 1 કિલો તો ખરીદવા છે ઉપર 1/2 એટલે અડધો કિલો એટલે 500 ગ્રામ એટલે કે 1 કિલો 500 ગ્રામ એટલે 1.5 કિલો ટમેટા ખરીદવા છે તો શું કરશું તો કે 1 કિલો ની પહેલા ગણતરી કરશું કે 1.1 ગ્રામ ટમેટા નો ભાવ શોધો છે તો ભાવ બરાબર ટમેટા નો 1 કિલો નો ભાવ રકમ માં કેટલો આપ્યો છે 14 રૂપિયા તો 14 ગુણ્યા 1 પહેલા 1 કિલો ના શોધી લેશું એટલે 14 રૂપિયા થાય 14 એકા 14 ત્યારબાદ 1/2 ના શોધશું તો 14 ગુણ્યા 1/2 એટલે 2 7 14 છેદ ઉડાડો 2 7 14
રૂપિયા અને અડધો કિલોના 7 રૂપિયા તો 14 અને 7 બંનેનો સરવાળો કરી એટલે 1 કિલો અને અડધો કિલો બંનેનો સરવાળો કરી એટલે બંનેનો કુલ ભાવ થાય 21 રૂપિયા 1 કિલોના 21 રૂપિયા થયા ત્યારબાદ તો કે એને બટાકા પણ ખરીદવા છે કેટલા ખરીદવા છે રકમમાં છે 2.25 એટલે 2 કિલો તો પૂરા ખરીદવા છે ઉપર 2.5 કિગ્રા ખરીદવા છે તો એની ગણતરી કરશો 2 કિગ્રા 2.5 કિગ્રા બટાકાનો ભાવ બરાબર 1 કિલોનો ભાવ કેટલો છે રકમમાં કેટલો છે 10 રૂપિયા તો કે 10 ગુણ્યા 2 પહેલા 2 ની ગણતરી કરશો ત્યારબાદ 2.5 ની એટલે 10 2 20 2 કિલાના થાય 20 રૂપિયા હવે 10 ભાવ કેટલો છે મૂળ ભાવ 10 રૂપિયા એ 10 ને 2.5 ની ગણતરી કરશો કારણ કે એને ઉપર 2.5 કિગ્રા પણ ખરીદવા છે તો 5 ના 10 સાથે છે ઉદાહરણ 5 2 10 અને 2 2 4 2 કિલોના 20 રૂપિયા 2.5 ના 4 રૂપિયા એવા તો 2 નો કરશો સરવાળો 20 ને 4 24 રૂપિયા બટાકાના ત્યારબાદ એને 2 કિગ્રા દૂધી ખરીદી છે 2 કિલો દૂધી તો 1 કિલોનો ભાવ ઉપર આવ્યો છે રકમમાં 9 રૂપિયા તો 2 કિગ્રા દૂધીનો ભાવ કેટલો થાય તો કે 1 કિલો ગુણ્યા 2 1 કિલોના 9 રૂપિયા તો 9 ગુણ્યા 2 તો 18 રૂપિયા દૂધીના થાય હવે બટાકાનો ટામેટાનો બટાકાનો દૂધીનો બધાનો સરવાળો કરો 5 ને 4 12 12 ને 13 નો તગડો બધી 1 2 ને 3 2 5 ને 6 63 રૂપિયા કુલ થયા તો નીચે લખાય તેથી રેશનાને કુલ 63 રૂપિયા ચૂકવવા પડે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે કુલ 63 રૂપિયા રેશનાને ચૂકવવા પડે ત્યારબાદ છે દાખલા નંબર 42 હવે આ દાખલામાં તમને જ્યારે સીધું કીધું હોય કે 2 કિગ્રા દૂધીનો ભાવ તો તમને ખબર પડી જ જાય કે 1 કિલોના 9 તો 2 કિલોના 9 દૂ 18 પણ અપૂર્ણાંક સ્વરૂપે રકમ આપેલી હોય અને તમારે વસ્તુના ભાવ શોધવા હોય તો પહેલા જે મૂળ ભાવ હોય અહીંયા બટાકાનો 1 કિલોનો ભાવ મૂળ ભાવ છે 10 તો પહેલા 10 ગુણ્યા 2 કરવાના ત્યારબાદ મૂળ ભાવ એટલે કે 10 સાથે 10 ગુણ્યા 2.5 કરવાના એટલે એનો છેદ ઉડશે જ એનો છેદ ઉડાડીને જે રકમ આવે એ 2 કિલોમાં આવતી હોય 2.5 માં આવતી હોય બેનો સરવાળો કરી સામે જે આવે એનો કુલ રૂપિયાની ગણતરી કરવી પડે હવે દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું આ દાખલા એક વખત સમજીને સ્વામાં લખવાના અને એક વખત મોઢે રફ નોટમાં લખજો જેથી કરી અને આવા દાખલાની પ્રેક્ટિસ વધારે થાય અને તમને મોઢે આવી જાય હવે 41 નો દાખલો સમજી ગયા બરાબર ત્યારબાદ દાખલા નંબર 42 રકમ સમજીએ પ્રિયાએ 12.50 માં એક પેન લીધી તેણે કુલ 20 રૂપિયા આપ્યા દુકાનદારે 50 પૈસા અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપ્યા હશે શું કીધું કે પ્રિયા પાસે કુલ કેટલા રૂપિયા છે તો કે 20 રૂપિયા છે તો એણે શું કર્યું કે 12 રૂપિયા અને 50 પૈસામાં પેન લીધી શું લીધું પેન તો દુકાનદારે તેને 50 પૈસા કેટલા સિક્કા પાછા આપ્યા અને 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપ્યા હશે તો સૌપ્રથમ પ્રિયા પાસે કુલ કેટલા રૂપિયા હતા 20 તો પ્રિયા પાસે કુલ રૂપિયા કેટલા છે તો કે 20 રૂપિયા 20 છે પૈસા કઈ છે નહીં એટલે ત્યાં શું લખશું આપણે 00 તો દુકાનદારે એને પેન લીધી છે કેટલાની પેન લીધી તો કે 12.50 તો હતા પૈસા હતા એમાંથી કોઈ વસ્તુની ખરીદી કરી તો આપણી પાસે પૈસા ઓછા વધે એટલે પૈસા ચૂકવવા પડે તો બાકી કેટલા વધે તો શું કરવાનો બાદબાકી તો કે પેનની કિંમત રૂપિયા 12 રૂપિયા 50 પૈસા એટલે રૂપિયાની નીચે 12 પૈસાની નીચે 50 હવે તેની બાદબાકી કરીએ તો શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય શૂન્યમાંથી 5 જાય ને ઉપર લેતો 10 તો 10 માંથી 5 જાય તો 5 અહીંયા પણ શૂન્ય છે તો અહીંયા 10 કો લેવો પડે પણ બાજુએ 10 કો લીધો છે એટલે અહીંયા એક ઓછો કરવો પડે 9 9 માંથી 2 જાય તો 7 અહીંયા 10 કો લીધો છે માટે અહીંયા ઓછો કરવો પડે 1 1 માંથી 1 જાય તો 0
શું વધ્યું તો કે 7 રૂપિયા અને 50 પૈસાને પાછા મળે કેટલા રૂપિયા પાછા મળે તો કે 7 રૂપિયા 50 પૈસા પાછા મળે તો લખાય દુકાનદારે પ્રિયાને 1 રૂપિયાના 7 7 રૂપિયા છે એટલે કેટલા 1 રૂપિયાના સિક્કા આપ્યા હોય 7 અને 50 પૈસાનો એક સિક્કો પાછો આપ્યો હશે 1 રૂપિયાના 7 સિક્કા મળે કારણ કે 7 રૂપિયા અને 50 પૈસા પાછા આપવાના છે તો 1 રૂપિયાના 7 સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો દુકાનદારે પ્રિયાને પાછો આપ્યો હશે આ રીતે તમારે પૂરો દાખલો ગણી અને વ્યવહારિક દાખલામાં પૂરા જવાબ લખવા પડે ત્યારબાદ છે 43મો પ્રશ્ન એક તૃતીયાંશના 4 સમતુલ્ય અપૂર્ણાંક જણાવો હવે સમતુલ્ય અપૂર્ણાંક કેના જણાવવાના છે તો 1/3 એક તૃતીયાંશના સમતુલ્ય અપૂર્ણાંક એટલે શું કે સમતુલ્ય અપૂર્ણાંક એટલે સરખા અપૂર્ણાંક અંશને જે સંખ્યા ગુણે એ જ સંખ્યા છેદને ગુણે અને જે અપૂર્ણાંક મળે તેને સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય એટલે સરખા અપૂર્ણાંક અંશની કિંમત જેટલી વધી એટલી જ છેદની કિંમત વધી અંશ સાથે જે સંખ્યા તમે ગુણાકારમાં લીધી એટલી જ સંખ્યા તમે છેદ સાથે લીધી તો તેને સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય તો જુઓ 1/3 આ રકમ છે તો 1ને હું 2 ગુણું તો 1 2 2 એમાં 3ને પણ 2 વડે ગુણવા પડે તો 3 2 6 આ સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય તો 1ને 3 ગુણું તો છેદને પણ 3 સંખ્યા વડે ગુણવું પડે એટલે 1 તરી 3 તો 3 તરી 9 અને 1ને 4 ગુણું તો 1 6 4 તો 3 6 12 હવે 1ને 5 ગુણું તો 3ને પણ 5 વડે ગુણી જે આવે એ જવાબ તો 1 5 5 તો 3 5 15 એ રીતે 6 ગુણો 1 સાથે 6 ગુણો 1 6 6 તો 3 6 18 એક ને 7 વડે ગુણો તો 1 7 7 તો 3 7 21 આ બધા એના સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય જે તમે સંખ્યા ગુણો એ અંશને પણ જે સંખ્યા ગુણો એ જ સંખ્યા છેદને પણ ગુણવાની અને પછી જે જવાબ આવે એ જવાબ તમારો સાચો જો 1 ને તમે 8 વડે ગુણો તો 1 8 8 તો 3 18 24 આ પણ તમારા સમતુલ્ય અપૂર્ણાંક જ કહેવાય એવું નથી કે 1 2 3 4 ગુણવાના 8 ગુણો 10 ગુણો 12 ગુણો પણ જે સંખ્યા ગુણો એ તમારે અંશને 10 વડે ગુણો તો છેદને પણ 10 વડે ગુણવા પડે બે સંખ્યાને અલગ અલગ ગુણો તો ચાલે નહીં તો સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય નહીં કે તમે અંશની જેટલી કિંમત વધારો છો એટલી જ તમે છેદની પણ કિંમત વધારો છો હવે 1 ને તમે 10 વડે ગુણો તો 1 દાંત 10 તો 3 ને પણ તમે 10 વડે ગુણો તો 3 દાંત 30 તો આ પણ એક તૃતીયાંશને સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય સમજી ગયા ત્યારબાદ છે દાખલા નંબર 44 નીચે આપેલ કયો અપૂર્ણાંક 2/5ને સમતુલ્ય છે 2/5 કઈ સંખ્યાના છેદ ઉડાડે તો 2 ઉપર અંશમાં વધે અને છેદમાં 5 વધે તો પહેલામાં 6/20 તો એ વધતા નથી દાખલા નંબર 44 6/20 છે તેના છેદ ઉડાડે તો 3 2 6 10 2 20 થાય તો એ પણ વધતા નથી તો 2/5 8/15 ઉડાડે તો એ પણ થતા નથી કે 8/15 તો છેદ ઉડતા જ નથી કારણ કે 15 3ના ઘડિયામાં આવે 8 2માં આવે છે છેદ ઉડતા નથી 6/15 ઓપ્શન છે તો 3 2 6 3 5 15 2/5 જવાબ આવી ગયો આ 2/5ને સમતુલ્ય અપૂર્ણાંક કહેવાય એટલે 44નો જવાબ આવે સી કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ બને છે ચોથો ભાગ એટલે આપણે આકૃતિ દોરી ગોળ આકૃતિ દોરી અને સમજી ગયા કે એક ચોથો ભાગ બીજો ચોથો ભાગ કરી તો અડધો ભાગ બને એટલે 2/4 ભાગ મળી અને અડધો ભાગ બને તો એમાં 2 એટલે 45 માં આવશે 1
એટલે ચાર દુ આઠ એટલે એક અષ્ટાંશ બની જાય તો એનો જવાબ આવે બે ચાર દુ આઠ એટલે બે કયા ઓપ્શનમાં છે તો કે એ માં તો 46 માં આવશે એ નમસ્તે.